નમસ્કાર મિત્રો, આજે આપણે યામ ભૂમિતિ આ વિષય પર ચર્ચા કરીશું. યામ ભૂમિતિને ઇંગ્રેજીમાં કોઓર્ડિનેટ જ્યોમેટ્રી એમ કહેવાય છે. તો ચલો શરૂઆત કરીએ પ્રાસ્તાવિકથી. યામ ભૂમિતિ આ વિષયનું વિકસાવવાનું કામ ફ્રેન્ચ તત્વચિંતક અને ગણિતશાસ્ત્રી રેને દેકાર્તે કરી હતી. આપણે પહેલા વાસ્તવિક સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ શીખ્યા છીએ, તો આ વિષયમાં આપણે એનો ઉપયોગ કરીશું. જેમ કે આકૃતિમાં દેખાડેલ છે, શૂન્યની જમણી બાજુ બધી ઘન વાસ્તવિક સંખ્યા અથવા પોઝિટિવ રિયલ નંબર્સ હોય છે અને શૂન્યની ડાબી બાજુ હોય છે ઋણ વાસ્તવિક સંખ્યાઓ અથવા નેગેટિવ રિયલ નંબર્સ. તો જેમ આપણે પહેલા એક રેખા પર કોઈ સંખ્યાનું નિરૂપણ કરતા હતા, એવી રીતે અહીંયા આપણે એક સમતલ અથવા પ્લેનમાં એક બિંદુનું સ્થાન દર્શાવશું. આ પદ્ધતિને કાર્ટેજીય યામ પદ્ધતિ અથવા કાર્ટેશિયન કોઓર્ડિનેટ સિસ્ટમ એમ કહેવાય છે. તો ચલો હવે આપણે કાર્ટેજીય ગુણાકાર અથવા ઇંગ્રેજીમાં કાર્ટેશિયન પ્રોડક્ટ આની વ્યાખ્યા આપીએ. તો માનો કે ગણ A અને ગણ B એ વાસ્તવિક સંખ્યાના બે ગણ છે, જ્યાં વાસ્તવિક સંખ્યા ગણ R છે. તો A અને B નો કાર્ટેજીય ગુણાકાર અથવા કાર્ટેશિયન પ્રોડક્ટ એ બધા જ કમયુક્ત જોડનો ગણ છે, જ્યાં કમયુક્ત જોડ P, Q એમાં P એ A નો સભ્ય છે અને Q એ B નો સભ્ય છે. કાર્ટેશિયન પ્રોડક્ટને સંકેતમાં A ક્રોસ B એમ લખાય છે. આ A ક્રોસ નો સંકેત છે, એટલે જ કાર્ટેજીય ગુણાકાર નો સંકેત છે. તો આ બધા જ A ક્રોસ B ગણો એ R ક્રોસ R ના હંમેશા ઉપગણ હશે. આનું કારણ એ છે કે R એ વાસ્તવિક સંખ્યાનો સાર્વત્રિક ગણ છે, એટલે R ક્રોસ R એ પણ એક સાર્વત્રિક ગણ બનશે. તો ચલો હવે આપણે વાત કરીએ કાર્ટેજીય સમતલ એટલે જ કાર્ટેશિયન પ્લેનની. તો કાર્ટેજીય સમતલમાં બે રેખાઓ હોય છે. પ્રથમ છે સમક્ષિતિજ અથવા હોરિઝોન્ટલ રેખા, જેને એક્સ અક્ષ અથવા એક્સ એક્સિસ એમ કહેવાય છે. તો આ છે આપણી એક્સ એક્સિસ. એવી જ રીતે એક હોય છે શિરોલંબ રેખા એટલે વર્ટિકલ રેખા, જેને આપણે વાય એક્સિસ અથવા વાય અક્ષ એમ કહીએ છીએ. તો આ છે આપણો વાય અક્ષ. બંને અક્ષોનો મળીને કોઓર્ડિનેટ એક્સિસ અથવા યામા અક્ષો એમ કહેવાય છે. અને આ સમતલને યામ સમતલ અથવા કોઓર્ડિનેટ પ્લેન એમ કહેવાય છે. તો એવી જ રીતે સમક્ષિતિજ અથવા આડી અને શિરોલંબ અથવા ઊભી એ રેખાને રેખાઓના છેદ બિંદુ ઓ ને ઓરિજિન એમ કહેવાય છે, એને ગુજરાતીમાં ઉગમ બિંદુ એમ કહેવાય છે. આ સમતલમાં આપણે કોઈ પણ બિંદુને બે યામથી દર્શાવી શકાય છે, એટલે બે કોઓર્ડિનેટ્સથી દર્શાવી શકાય છે. જેમ કે આ બિંદુ પી ને લઈએ, તો એમાં પ્રથમ યામ એ છે A અને બીજો યામ એ છે B. તો આમાં A ને X યામ અથવા X કોઓર્ડિનેટ એટલે ઇંગ્રેજીમાં એપ્સિસા અને B ને Y યામ જેને ઇંગ્રેજીમાં કહેવાય છે Y કોઓર્ડિનેટ અથવા ઓર્ડિનેટ. તો બિંદુ P ને આપણે A અને B આ બે યામોથી દર્શાવી શકાય છે. તો ચલો હવે આપણે જાણીએ ચરણ અથવા પાથ જેને ઇંગ્રેજીમાં ક્વાડ્રન્ટ કહેવાય છે આનો અર્થ શું છે. તો કાર્ટેજીય સમતલમાં લંબ યામા અક્ષો એટલે જ પરપેન્ડિક્યુલર કોઓર્ડિનેટ એક્સિસ આના લીધે ચાર ભાગ પડે છે. આમાં દરેક ભાગને ચરણ એમ કહેવાય છે. તો આને સંક્ષિપ્તમાં આપણે આમ લખી શકાય. તો માનો કે આપણી ડાબી બાજુ એ એક
કાર્ટેશિયન સમતલ છે. તો આકૃતિના હિસાબે આપણે ચરણ એક ને એક કોણ એક્સ ઓ વાય નો અંદરનો ભાગ માની શકાય છે, એટલે આ ભાગ માની શકાય છે. તો આ ચરણમાં એક્સ યામ અથવા એક્સ કોઓર્ડિનેટ એ પણ ઘન હશે અને વાય કોઓર્ડિનેટ એ પણ ઘન હશે અથવા પોઝિટિવ હશે, એટલે એક્સ અને વાય આ પોઝિટિવ હશે આમાં. એવી જ રીતે ચરણ બે માં એટલે જ કોણ વાયો એક્સ ડેશ આના અંદરનો ભાગ એમાં એક્સ યામ એ શૂન્યથી નાનો હશે એટલે જ ઋણ હશે અને વાય ભાગ અથવા વાય યામ એ શૂન્યથી મોટો હશે એટલે ઘન હશે, એટલે એક્સ યામ નેગેટિવ અને વાય યામ પોઝિટિવ. એવી જ રીતે ચરણ ત્રણ અને ચરણ ચાર માં પણ આપણે જોઈ શકાય છે. આ ચરણોનો ઓર્ડર અથવા આ ચરણોની જગ્યા એ મહત્વની છે. આપણે ચરણ ચાર ને ચરણ બે એમ ના લઈ શકાય. તો ચલો હવે આપણે શીખીએ સમતલમાં બિંદુને સંગત કમયુક્ત જોડ કેવી રીતે શોધાય. એટલે કોઈ પણ બિંદુ આપેલું હોય તો એની ઓર્ડર્ડ પેર અથવા કમયુક્ત જોડ કેવી રીતે શોધાય, એટલે જ એના એક્સ યામ અને વાય યામ એ શોધવા છે. તો આને આપણે એક ઉદાહરણથી કરીએ. તો માનો કે આપણને બિંદુ પી એના એક્સ યામ અને વાય યામ પહેલા આપેલા નથી, તો આપણે આમાં બિંદુ પી માંથી જતી એક્સ અક્ષને સમાંતર રેખા બનાવશું. આ રેખા જ્યાં વાય અક્ષને છેદિત કરે એ આપણો બની જશે વાય યામ, જેમ કે અહીંયા એ ચાર પર છેદ કરે છે એટલે આપણો વાય યામ એ ચાર થઈ ગયો. એવી જ રીતે એક સમાંતર રેખા આપણે વાય અક્ષને પણ બનાવશું જે પણ પી થી પાસ થતી હશે. તો જે વાય અક્ષથી સમાંતર રેખા છે એ એક્સ અક્ષને એક બિંદુ પર છેદિત કરશે, એ બિંદુ આપણો એક્સ યામ બની જશે, જેમ કે અહીંયા ત્રણ પર છેદિત કરે છે એટલે આપણો એક્સ યામ ત્રણ બને છે, એટલે પી બિંદુની કમયુક્ત જોડ છે 3.4. એવી જ રીતે આપણે બિંદુ ક્યુ એના પણ યામો કાઢી શકાય છે, કેમ કે બિંદુ ક્યુ એ એક્સ અક્ષ અને વાય અક્ષની ઊંધી બાજુ અથવા ઓપોઝિટ સાઈડમાં છે એટલે એના યામો એ ઋણ છે અથવા નેગેટિવ છે. તો પી ની જેમ આપણને ક્યુ ના યામો મળી રહેશે -3, -4. તો આનાથી આપણને એ જાણ થાય છે કે દરેક બિંદુને સંગત એટલે દરેક બિંદુના કરસ્પોન્ડિંગ એક જ કમયુક્ત જોડ હોય છે, એટલે એક જ ઓર્ડર પેર હોય છે. તો ચલો હવે આપણે શીખીએ કે બિંદુના યામ આપેલા હોય તો એનું સમતલ પર કેવી રીતે નિરૂપણ કરાય. આના માટે આપણે બે ઉદાહરણ લઈશું. પ્રથમ છે બિંદુ પી જ્યાં એક્સ યામ છે 2 અને વાય યામ છે 4. બીજું છે બિંદુ ક્યુ જેનો એક્સ યામ છે -1 અને વાય યામ છે 0 અથવા 0. તો પહેલા આપણે સમતલ બનાવી દઈએ. આમાં આપણે એ માનીએ છીએ કે આમાં દરેક ચોકોણની બાજુ એક આ કિંમત બરાબર છે. તો આ સમતલમાં આ આપણો હશે એક્સ અક્ષ, એવી જ રીતે આ આપણો હશે વાય અક્ષ, અને આ બિંદુ જે બંનેનો છેદ છે એ આપણો હશે ઉગમ બિંદુ અથવા ઓરિજિન. તો પી નું નિરૂપણ કરવા માટે આપણને એક્સ દિશામાં 2 પગલા લેવા પડશે અને વાય દિશામાં 4, કેમ કે એનો એક્સ યામ 2 ના બરાબર છે અને વાય યામ 4 ના બરાબર. તો પ્રથમ આપણે એક્સ દિશામાં જોઈએ. તો એક્સ દિશામાં 2 પગલા લીધા પછી આપણે અહીંયા પહોંચી જઈશું. હવે આપણે વાય દિશામાં જઈએ. તો વાય દિશામાં 4 પગલા લઈને આપણે અહીંયા પહોંચી જઈશું, એટલે આ આપણો બની જશે બિંદુ પી જેનો એક્સ યામ 2 હતો અને વાય યામ 4.
એવી જ રીતે બિંદુ Q નું નિરૂપણ કરવા માટે આપણે x ની ઊંધી દિશામાં જશું, કેમ કે એનો x યામ નેગેટિવ છે અથવા ઋણ છે. તો આપણે Q માટે અહીંયા પહોંચીશું. કેમ કે એનો y યામ શૂન્ય છે એટલે y દિશામાં જવાની કોઈ જરૂર નથી, એટલે આ જ આપણો બની જશે બિંદુ Q. તો Q માઇનસ વન કોમા શૂન્ય એનું પણ આપણે નિરૂપણ કર્યું. એવી જ રીતે બાકી બધા બિંદુઓનું પણ નિરૂપણ કરી શકાય છે. આભાર.